Okay lah, yang ini juga. Nah, ini. Yang terus ini juga, ini juga, ini juga. Tapi અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું તું આ પિકનિક માં ગયા હતા બરાબર છેલે બરાબર ને યસ ચલો ત્યાર પછી છે પેજ નંબર 24 યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ ચલો એમાં છે એક્ટિવિટી 1 ઓપન કર લીધી ને બુક બધાએ આ મેમ હા મેમ ઓકે ચાલો હવે હવે સાંભળજો ને એમાં છે એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ બરાબર છે આપણે સમજશું કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પછી કહેજો બરાબર અત્યારે હું ઓલ મ્યુટ કરું છું કારણ કે મને તમારા ઘરના વોઇસ આવતા હોય એટલા માટે સમજાવી ન શકું તમને ચાલો અરે પ્રેપ બરાબર યુનિટ નું નામ છે અરે પ્રેપ એનો કોઈ એક્ઝેક્ટલી મીનિંગ નથી યુનિટ નું જે રાઇમ છે એનું નામ છે હવે એ રાઇમ છે એ આપણે જોશું ગુજરાતીમાં જેને કાવ્ય કહેવાય ને એને ઇંગ્લિશમાં રાઇમ્સ કહેવાય બરાબર જે આપણને ખબર છે પોએમ કહેવાય રાઇમ્સ કહેવાય અહીંયા છે હિયર સમ રિધમ હિયર સ્તરે કે અહીંયા હિયર એટલે શું થાય અહીંયા થાય રિધમ રિધમ એટલે કે કઈક રિધમ હોય આપણે કેમ ઓલું મછલી જલતી રાની હે જીવન ઉસકા પાણી હે જે રાની અને પાણી આવ્યું બરાબર કે કોઈ ગીત હોય એની પાછળ એક રિધમ હોય કે એને સુટેબલ જે વર્ડ હોય એની પાછળ રાઇમિંગ વર્ડ જે મૂકવામાં આવેલા હોય એને શું કહેવાય રિધમ કહેવાય કે અમુક સિસ્ટમ થી જ કાવ્ય બને ખબર છે ને કાવ્યમાં કેવું હોય કે મેં તમને કીધું એમ પછી બીજું ગમે ગમે એ કાઈ પણ સોંગ લઈ લઈએ આપણે જોની જોની યસ પાપા ઇટિંગ સુગર નો પાપા તો એકદમ ગોઠવાયેલી છે બરાબર જ્યારે સ્ટોરી કે હોય તો એમાં રિધમ હોય નહીં જ્યારે કઈ કાવ્ય હોય તો એમાં શું હોય રિધમ હોય બરાબર અહીંયા છે હિયર્સ ધ રિધમ હિયર્સ ધ રેપ અહીંયા થોડી રિધમ મૂકવામાં આવેલી છે અને અહીંયા રેપ છે શું છે તો આપણે જોઈએ 1 2 3 4 5 6 ક્લેપ કેટલી ક્લેપ કરવાનું કે છે 1 2 3 4 5 અને 6 બરાબર ચાલો બધા ક્લેપ કરો જો એ મારી સાથે અહીંયા અમુક રિધમ આપેલી છે ને બીટ એટલે કે અમુક જે સોંગ ના બીટ હોય એ પણ ગોઠવાયેલા છે કીપ ધ રિધમ ઇન યોર ફીટ ગો ફોર ધ રિધમ ગો ફોર ધ ફન હવે શું કીધું તો કે જે રિધમ હતી એને એને ઉલટાવી નાખી કેવી રીતે તો કે ફન એટલે કે રિધમને છે એને ઉલટાવી નાખી જો 7 6 5 4 3 2 1 કર્યું ને શું કર્યું અહીંયા 6 સુધી 5 5 4 3 2 1 બરાબર ચાલો પછી છે ગો ફોર ધ રિધમ ગો ફોર ધ રેપ પછી શું કર્યું પાછા હતા ત્યાં ત્યાં સેકન્ડ 1 2 3 4 5 6 ક્લેપ ચાલો અગેન ક્લેપ 1 1 1 2 2 3 4 5 6 એટલે
and go for the beat. Here's the rhythm going down to the street. By rhythm mavo ane tame steri ma jao going down to the street એટલે કે steri ma jao પણ અત્યારે જવું નથી આપણે અત્યારે સ્ટડી કરશું ચાલો પછી પેજ નંબર 25 ઉપર આવી જાઓ નેક્સ્ટ પેજ એક્ટિવિટી 2 થઈ ગયા છે મેડમ राइट फॉर्म डालो चल सुनो अब આપણે જોશું નીચે ચિત્રમાં કેટલા ફ્લાવર્સ એપલ્સ હોર્સિસ કેમલ્સ રેબિટ્સ ફ્રોગ અને બનાના છે તે સુકો અને કવ જગ્યામાં ચાલો સૌથી પહેલા આમાં ફ્લાવર્સ કેટલા છે જે આપણે કરશું ફ્લાવર્સ મેડમ 11 હે મેમ ખાલી ફ્લાવર એક મિનિટ જો આ 4 5 ફ્લાવર નૈતિક અને શોભા બોલી હતી ચાલો આવી રીતે લખી નાખો 11 ફ્લાવર છે 11 પછી એપલ કેટલા છે એપલ કેટલા છે 1 બરાબર કેટલા એપલ છે ચાલો અહીંયા લખશું આપણે બરાબર ચાલો હવે કાર કેવી છે 1 2 3 4 5 5 5 5 મેમ હવે 5 કાર છે કાર 5 છે 1 2 3 હા બરાબર
My answer. Zero, zero. One, two, three, five, four, five, camel. Six rabbit. તમાર મન કેવાનું લખી નાખ્યું છે ને હા હા તો
તો આમાંથી સેન્ટેન્સ બનાવેલા છે કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર બરાબર હવે આપણે શેનું બનાવવાનું છે સેન્ટેન્સ તો કે એપલ નું બનાવવું બનાવવાનું છે કેટલા એપલ આપેલા છે 11 11 નથી હવે 11 નથી કોને 4 4 4 એપલ જ છે બેટા 4 જ હા 4 જ છે અહીંયા હું કહું છું એમ લખશું આપણે બરાબર એ આર 4 F O U R બરાબર 4 એપલ્સ જ્યારે એક કરતા વધારે વસ્તુ હોય ત્યારે એપલ્સ આવશે ખબર છે ને There are four apples in the picture, right? હા મને લાગતું કે બેટા ઇંગ્લિશ માં તો વાત કરવાની હા નો આવ્યો સર યસ ઓકે ચલો આ સેન્ટેન્સ છે તમે રાઈટ કરી લ્યો There are four apples in the picture, right? જો આ સ્પેલિંગ જોજો બધા બરાબર રાઈટ કે ઉપરના જે પિક્ચરમાં છે એમાં કેટલા એપલ આપેલા છે આપણને ફોર એપલ આપેલા છે એવું આપણે સેન્ટેન્સમાં રાઈટ કરેલું છે બરાબર દેર આર ફોર એપલ્સ ઇન ધ પિક્ચર બરાબર હવે સેકન્ડ સેન્ટેન્સ છે આપણે શેનું બનાવશું ચાલો ઉપર જોઈએ પેજ નંબર 24 ઉપર જોઈએ સેકન્ડ સેન્ટેન્સ છે એપલ એપલ નું તો બેટા બની ગયું કાર નું આપણને એક્ઝામ્પલ આપેલું છે હવે આપણે બસિસ નું બનાવશું કેટલી બસિસ આપેલી છે બસ કોપીજ મારવાની 3 બરાબર હવે આટલી વસ્તુ ખાલી બદલે બદલે અલગ અલગ બીજી બધી કોપીજ ઉપર નહીં આવે તમે જોઈ લો ક્યાં લખે એટલા માટે અહીંયા શું આવેલું છે ES લગાડેલું ચલો અત્યારે જો સ્પીડ માં તમારા રાઇટિંગ સારા ન થાય તો કઈ વાંધો નહીં આની છે તમને PDF મળશે અથવા તો તમે આવતીકાલે રેકોર્ડિંગ પણ જોઈ શકો છો બરાબર ચલો હવે આપણે શેનું સેન્ટેન્સ બનાવશું ઉપર જોઈએ ચલો કેમલ કેટલા કેમલ છે કાઉન્ટ કરો જોઈએ 5 સરસ ચલો 5 કેમલ છે 5 આપણે જોશું 5 કેમલ અને એ રાઈટ કરશું બરાબર There are five camels in the picture, right?
Four.
5 ને બેટા કે ફ્લાવર 4 ફાર ફ્લાવર છે કે 5 છે બેટા 5 very good flowers laksu pachi picture in the picture very good there are 5 flowers in the picture picture very good chalo saras arusi beta bada sentence na je end avse tya tamare aavi rite full stop karvanu che gujarati ma ne purna viram kevay english ma enne full stop kesu barabar jo me karelu che dekhay che હા મેમ બરાબર આ રીતે ફૂલ સ્ટોપ કરવાનું છે અને રાઇટિંગ બધાના સરસ હોવા જોઈએ અને ચલો હવે આ શું બાકી છે આ કાનું બાકી છે શું કરવા દઉં જો રેબિટ આવી ગયું એપલ આવી ગયું બનાના એ એલિફન્ટ તો ઉપર કોઈ છૂટ નથી આપણને ચલો આપણે લખી નાખી એલિફન્ટ કેટલા છે જોવો જોઈએ તો કોઈ છૂટ નથી કોઈ છૂટ નથી કાઈ વાંધો નહીં સેન્ટેન્સ માટેની સ્પેસ આપેલી છે આપણને સેન્ટેન્સ બનાવી નાખ બરાબર એલિફન્ટ નું 1 ચલો કેટલા એલિફન્ટ છે 1 સેન્ટેન્સ કોણ બોલશે જેનો હું ટર્ન આવી ગયો છે નહીં જેનો ટર્ન નથી આવ્યો એનું મારે સાંભળવું છે મેડમ હું બોલો બેટા નામ તમારું વિરાજ સાઈ સરસ ચાલો સાઈ વિરાજ સ્ટાર્ટ देयर आर વન એલિફન્ટ સરસ ઇન અ પિક્ચર હા બેટા બોલો ને એલિફન્ટ સ્પેલિંગ બોલો તો કોણ બોલશે અમે જ બોલું ભાઈ વિરાજભાઈ બોલો ઈ રાઈટ એલ મેડમ બોલું હા હા બોલો ઈ એલ ઈ વી ઈ એન બેટા 11 નું નહીં એલિફન્ટ નું કીધું દીકરા કોણ કેસે મેં હું બોલું સ્પેલિંગ હા બેટા બોલો E L E P H A N T એલિફન્ટ વેરી ગુડ ચલો E P H A N T देयर આર વન એલિફન્ટ હા બેટા વિરાજ ધેન આફ્ટર શું આવશે બેટા સેન્ટેન્સ માં કેવી રીતે કમ્પ્લીટ કરશું આપણે હે હા હવે શું આવશે બેટા देयर આર વન એલિફન્ટ હવે શું આવશે ઇન ધ પિક્ચર વેરી ગુડ ઇન ધ પિક્ચર બરાબર ચલો સરસ વેરી ગુડ વિરાજ થેન્ક યુ ઓકે ચલો આમાં કોઈને કઈ ક્વેશ્ચન આપણે આજે એક સરસ મજાનું રાઈમ સમજી અને ત્યાર પછી છે એક્ટિવિટી કરેલી ત્યાર પછી એક્ઝામ્પલ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવ્યા બરાબર આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે નો મેમ નો મેમ નો મેમ થઈ ગયું છે નો મેમ બરાબર નો મેમ અને હાલશે બકા હા એમ બી રહેવા દીધું રહેવા દીધું મેડમ મારે થોડુંક બાકી છે મેડમ મારે અરે લખી લ્યો ચાલો જલ્દી અને રાઇટિંગ સારા કરજો એ મારું તો થઈ ગયું છે પ્લેન જવો
મેડમ મારું ભી થઈ ગયું હા બેટા બતાવી દો જેના થઈ ગયું છે ને હા નૈતિક કે બહુ સરસ રાઇટિંગ કર્યા છે બેટા નૈતિક કે સરસ લખેલું છે ચાલો બીજા બતાવો મને આરુષિ બેટા પેજ નંબર તમે 26 બતાવો મને 26 નજીક રાખો જોઈએ હા બરાબર છે ચાલો સરસ લખી લીધું છે મેમ આયુષ બાટા એમને બાકી છે કમ્પ્લીટ કરી ચલો મારે અત્યારે જોવું છે ફટાફટ મેમ હા બેટા મેમ મારું તો જોઈ લો વિડિયો બાટા આયુષ નો બેટા હા હા બેટા સરસ લખેલું છે હો લખાઈ ગયું સરસ ચાલો વેરી ગુડ પરમ દે આવજો હેલો હવે કોને બાકી છે કમ્પ્લીટ કરી લ્યો જલ્દી તમને આવે છે મેડમ મારે થોડું બાકી હે કઈ વાંધો નહીં બેટા સ્ક્રીનશોટ મેડમ પીડીએફ મોકલશો ને હા બેટા સ્ક્રીનશોટ લઈ લેવાનો પીડીએફ બેટા કાલે આવે એના કરતા તમે સ્ક્રીનશોટ લઈને આજે લખી નાખો ને તો તમને આજે યાદ રહી જાય આજે કરાવેલું હોય ને બેટા ઈ તમારે આજે જ કરી નાખો કમ્પ્લીટ કરી નાખાય ને સ્ક્રીનશોટ પાડી લીધો હા સરસ વેરી ગુડ તમારે બને ત્યાં સુધી આજે જેટલું કરાવેલું હોય ને એ આજે જ કમ્પ્લીટ કરવાનું બરાબર છે જેથી કરીને તમને યાદ રહે સરસ ચાલો નેક્સ્ટ લેક્ચર માં આપણે જોશું એ પેજ નંબર 26 હશે એમાં છે એક્ટિવિટી 3A હેતુસ ક્લાસરૂમ બરાબર સરસ મજાની આપણે નેક્સ્ટ લેક્ચર માં જોશું તમારે ઉંમર કેવી રીતે કરવાનું સમજી લ્યો જોઈએ તમારી રફ બુક હોય ને બેટા They are four apples in the picture. કોણ રીડ કરે છે સરસ રીડ કર્યું ચાલો નેક્સ્ટ રીડ કરો જોઈએ એમ હું કરું હા કરો ચાલો વન બાય વન હું બધાના નામ બોલીશ બધા સેન્ટેન્સ રીડ કરવાનું છે આજે એવું કરું હા મેમ ચાલો ફર્સ્ટ નેક્સ્ટ ધેર આર બોલો ને કોઈને કઈ ક્વેશ્ચન મેડમ હવે બોલો તમારું માઇક થઈ જતું હતું બેટા હવે ચાલો આરુષિ બેટા ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરો બેટા ઓકે મેમ મેડમ મારે લખેલું નથી હલતું કોને આમાં પીડીએફ માં હું જે પીડીએફ બતાવું છું એમાં લખેલું નથી હા
મને ઇંગ્લિશ નથી આવતું ઓકે ભલે બેટા કાઈ કાઈ વાંધો નહીં બેટા બધું આવડે ને તમને મેમ હું રીડ કરું હા બેટા કરો સેકન્ડ સેન્ટેન્સ બેટા બીજાનો ટર્ન છે હું જયારે તમારું નામ લઉં ત્યારે તમારે બોલવાનું ને બેટા ચાલો હવે રીડ કરશે મેડમ હું કરું તમારું નામ બોલો બેટા આયુષ બાટા વેરી ગુડ બેટા આયુષ થર્ડ સેન્ટેન્સ રીડ કરશે ચાલો સ્ટાર્ટ There are five camels in the pictures. Very good, Ayush. Chalo. Next, four sentence kon read karse? Naam banao amar. Shara Yashwa. Yashwa, karo. Chalo, sentence number four, start. ચાલો સેન્ટેન્સ નંબર 5 છે કોણ રીડ કરશે બેટા મેડમ હું કરું હા બોલો તમારું નામ બેટા શ્યારા યશવો યશવો તમે જ કરશો સરસ ચાલો કરો જોઈએ There are eight banana is the